નમસ્તે દોસ્તો આજે આપણે કાળમાં ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્ટ ચાલુ વર્તમાન કાળ વિશે જોઈશું ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે તો નજર સમક્ષ બનતી વર્તમાનની કોઈ ચાલુ ઘટના હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ઘટના ચાલુ છે વર્તમાનમાં કોઈ પણ ઘટના બનાવ ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ છે એ વપરાય છે ચાલુ વર્તમાન કાળમાં કાળદર્શક શબ્દ ક્યાં કહેવાય તો કે નાવ એટલે અત્યારે એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે એટ ધીસ ટાઈમ આ સમયે આવા શબ્દ છે એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે હવે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કેવી એ આપણે જોઈએ સૌ પ્રથમ આપણે જોઈએ હકાર વાક્ય રચના તો હકાર વાક્ય રચનામાં આપણે બધાને એક્ટિવ વાક્ય રચનામાં ખબર છે કે સૌપ્રથમ કર્તા આવે કર્તા પછી એમિજાર કર્તાને અનુરૂપ એ જે કોષ્ટક છે આપણે હમણાં જોઈશું ક્યાં એમ આવે ક્યાં એ જ આવે અને ક્યાં આર આવે પછી ક્રિયાપદનું આયનજીવાળું રૂપ કર્મ અને છેલ્લે અન્ય શબ્દો પ્રશ્નાત્ હોય તો એમી જાર આગળ આવી જાય પછી કરતા એના પછી ક્રિયાપદનું આયનજીવાળું રૂપ કર્મ અન્ય અને છેલ્લે પ્રશ્નાચિહ્ન નકાર વાક્ય રચના હોય તો કરતા એમિઝાર પછી નોટ ક્રિયાપદ રૂપ કર્મ અને અન્ય શબ્દો હવે મિત્રો એમિજાર ક્યાં વપરાય છે એ આપણે જોઈએ વર્તમાન કાળના ટુબીના રૂપો છે એમીજ આર એ એક વચન અને બહુવચન તેમજ દરેક પુરુષમાં કઈ રીતે વપરાય એ આપણે જોઈએ પ્રથમ પુરુષ એટલે જે બોલનાર હોય એ એક વચન હોય તો ત્યાં આપણે આય વાપરીએ છીએ તો આ સાથે એમ આવે વી સાથે આર આવે બોલનાર એક કરતાં વધારે હોય તો આપણે વી વાપરીએ છીએ વી સાથે આર આવે બીજો પુરુષ યુ સાથે આર આવે બોલનાર સાંભળનાર એક હોય તો આર આવે સાંભળનાર એક કરતાં વધારે હોય તો યુ સાથે આર આવશે આ પ્રથમ પુરુષ છે બોલનાર છે બોલનાર માટે જે સર્વનામ વપરાય છે એ આય અને વી બીજો પુરુષ છે સાંભળનાર સાંભળનાર માટે જે સર્વનામ વપરાય છે તે યુ અને ત્રીજો પુરુષ છે અન્ય બોલનાર પણ નહીં સાંભળનાર પણ નહીં અને જે અન્ય છે જે હાજર નથી એના વિશે જે આપણે વાત કરતા હોય ત્યારે જે સર્વનામ વપરાય છે તે ત્રીજા પુરુષમાં આવે છે અહીં જો તે અન્ય વ્યક્તિ પુરુષ હોય અને એક હોય તો એના માટે આપણે હી વાપરીએ છીએ સ્ત્રી હોય અને એક હોય તો સી વાપરીએ છીએ અને ઈટ હોય પશુ પંખી કે નાની જાતિ માટે આપણે ઈટ વાપરીએ છીએ ઈ સી ઈટ એની સાથે આપણે ઈજ વાપરીએ છીએ વર્તમાન કાળનું ટૂબી રૂપ જ વાપરીએ છીએ આ જો બધા એક કરતાં વધારે હોય તો તે બહુવચનમાં આવે ધ્યે માન ધે સાથે આર આવે અહીં આપણે જો આપેલું જ છે ઈ સે ઈની જગ્યાએ પુરુષનું નામ પણ હોય સીની જગ્યાએ કોઈ સ્ત્રીનું નામ પણ હોય ઈટની જગ્યાએ કોઈ પશુપંખી જીવજંતુ વગેરે નામ પણ હોય તો પણ આપણે એ જ વાપરશું મિત્રો આ કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે કયા કરતાની સાથે એમ ઈજ અને આર છે એ કઈ રીતે વપરાય છે એ આપ સર્વનામો છે કરતા તરીકે એની સાથે આપણે અહીં એમ ઇજ આર વાપરી અને કોષ્ટક મૂકેલું છે તો હવે આપણે આગળ જોઈએ કાર્ડમાં કરતા તરીકેના આપણે સર્વનામો જોઈએ એના પરથી આપણને આ જે વાક્ય રચના છે હકાર નકાર પ્રશ્ન તે સમજવામાં વધારે સરળ રહેશે કેમ કરતા તરીકે શું હોય તો એમ આવે ઈ જ આવે ને આર આવે આપણે જોઈ ગયા છીએ હવે આપણે એને ઉદાહરણો જોઈએ સૌ પ્રથમ આપણે પહેલું ઉદાહરણ જોઈ લઈએ ઉદાહરણ પેલું છે કે વિનોદ ચોપડી વાંચી રહ્યો છે વાક્ય વાંચતા આપણને ખબર પડી જાય કે અત્યારે ચોપડી વાંચવાની ક્રિયા છે ચાલુ છે માટે આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે વર્તમાનમાં ક્રિયા ચાલુ છે એ દર્શાવતું એટલે ચાલુ વર્તમાન કાળ જ હોય એનો હકારમાં આપણે અંગ્રેજી કરીએ તો વિનોદ ઇજ રીડિંગ અ બુક વિનોદ છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે ઈજ આવશે અને વાંચવું રીડ એટલે વાંચવું અને આપણે આ લગાડશું ક્રિયાપદના રૂપને એટલે રીડિંગ થશે એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે એ વાક્ય રચના પ્રમાણ કરે તો પહેલાં એમ ઇજ આરમાંથી આ વાક્યમાં ઈજ છે એટલે ઈજ આપણે આગળ લઈ લેશું ઈજ પછી કરતાં આવશે વિનોદ રીડિંગ અ બુક છેલ્લે એટલે પ્રશ્નાચિહ્ન નકાર વાક્યમાં વિનોદ ઇઝ નોટ રીડિંગ અ બુક એમ ઇઝ કે આર આવે એના પછી આપણે નોટ મૂકીએ છીએ એટલે નકાર બની જાય તો આ નકાર વાક્ય બન બન્યું છે એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ ટપાલી પત્ર લાવી રહ્યો છે તેનો નકાર થશે ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ અહીં પોસ્ટમેન છે એ કરતા છે એ એક વચન છે ત્રીજો પુરુષ એક વચન માટે ઈજાવ્યું એનું પ્રશ્નાર્થ કરશું ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ લેટર્સ છેલ્લે પ્રશ્નાર્થિને એનો નકાર થશે ધ પોસ્ટમેન ઇઝ નોટ બ્રિંગિંગ લેટર્સ આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળ છે અહીં પૂરો કરીએ છીએ આના પછીનો કાળ છે એ આપણે આગામી વિડીયોમાં જોઈશું